कहन राज को कर नमन, करो महान यह काज, आत्मज्ञान की प्राप्ति हेत मंगलमय सुख साज, मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे, आ जागृतिनું નામ ધર્મ છે। દેહની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ, આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય પણ મળ્યું નથી, ભળ્યું નથી, એવું શુદ્ધ ચૈતન્ય તત્વ હું છું। પ્રતિ સમય પોતાની ચૈતન્ય સત્તાનો બોધ, આત્મ જાગૃતિ એ જ ધર્મ છે। ચૈતન્ય તત્વની અનુભૂતિ થતા ચૈતન્ય તત્વની યથાર્થ શ્રદ્ધા થાય છે। એટલું જ નહીં, સાતે તત્વની યથાર્થ શ્રદ્ધા એ જ સમયે પ્રારંભ થાય છે। હું ચૈતન્ય તત્વ પરિપૂર્ણ છું, આ પરિપૂર્ણતાનું ઊંડું રહસ્ય છે। કે ક્યાંય પણ અવકાશ નથી મારામાં, એવો હું પરિપૂર્ણ પરમાત્મા છું। એવો હું પરિપૂર્ણ પરમાત્મા છું કે પરિપૂર્ણતાની મસ્તીમાં લીન થતા એક ક્ષણ માટે પણ પર પદાર્થોનો લોભનો ભાવ ઉત્પન્ન થતો નથી, અને અનાદિકાળથી એ ચાલતી એ પરતંત્રતા પરાધીનતા મટી જાય છે। હું કંઈક ખાલી છું એવો જે ભાવ છે, એ જ પર પદાર્થોથી પોતાને ભરવાનો વિકલ્પ ઊભો કરે છે। આવો જે ભાવ છે એ પર પદાર્થોથી પોતાને ભરવાનો વિકલ્પ ઊભો કરે છે, ને એટલા માટે આ ચૈતન્યના ચિંતનના ફળમાં જે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ, એ ક્ષણ માટે પણ તમે પોતાને અધૂરા માનતા નથી, અપૂર્ણ માનતા નથી,
અને એનું પ્રમાણ આ છે કે મૃત્યુ થતા આત્માની સાથે અહીંનું કંઈ આવતું નથી. આ પ્રદેશ ઉપર અત્યારે વાસ થાય છે આ છે, અને અહીંથી દેહ છોડીને બીજા પ્રદેશ ઉપર જાય, એ બીજા પ્રદેશ ઉપર જાય ને અહીંથી કંઈ લઈને જતો નથી, કારણ કે અંદર ક્યાંય પણ ખાલી જગ્યા નથી, એવો પરિપૂર્ણ પરમાત્મા હું છું. થેલીમાં ખાલી જગ્યા હોય તો અહીંથી કોઈ વસ્તુ થેલીમાં નાખીને તમે લઈ જાઓ, પણ થેલી આખી ભરેલી છે, હવે અંદર જાય એમ કંઈ નથી, કેવી રીતે લઈને જાઓ? એમ હું ચૈતન્ય તત્વ, પરિપૂર્ણ પરમાત્મ તત્વ, અને આ પરમાત્મ તત્વની આ ઓળખાણ નથી. જેવી આ પરમાત્મ તત્વનું આ સ્વરૂપ કાનમાં પડ્યું ને ઓળખાણ થઈ, આ પર પદાર્થો પાસે આ ભીખ માંગવા વાળી જે વૃત્તિ હતી એ વૃત્તિ છૂટી. એક પણ પર પદાર્થ પાસે એ માંગવા વાળી વૃત્તિ મટી ગઈ, કારણ કે અહીંનો ખાલીપો હતો એ અહીંયાથી મટ્યો. આ જે ઘરમાં જે વસ્તુને ભરીએ છીએ, કે ઘરમાં જે વસ્તુને ભરીએ છીએ એ ઘરમાં ખાલી જગ્યા છે એટલા માટે એ વસ્તુને નથી ભરતા, એમ એટલે એક ખૂણો ઘરમાં ખાલી હતો ને એક ખાલી ખૂણામાં શોપીસ લાવીને મૂક્યો, તો એ ખાલી ખૂણામાં જે શોપીસ લાવીને મૂક્યો પણ હજી તે મૂકવાનો ભાવ આવે છે કે હજી એક શોપીસ લઈ આવું, કારણ કે ખૂણો ખાલી હતો એ વસ્તુને લાવવાનો ભાવ ઊભો નથી કરતો, પણ અંદરનો જે ખાલીપો છે એ વસ્તુને ભરવાનો ભાવ ઊભો કરે છે. અને વસ્તુ અહીંયા ભરી દીધી છે પણ અંદરનો ખાલીપો એવો નો એવો પડ્યો છે એટલે બીજા ખૂણામાં લાવ હજી વસ્તુ ભરું એવો ભાવ આવે છે. ખાલીપો અંદર પોતાનામાં ભરેલો છે અને ભરે છે આ ઘરને, આ સ્થિતિ એના જેવી છે. જેવી રીતે કોઈ વ્યક્તિ પોતાનું ઘર ખાલી હોય ને પાડોશીના ઘરમાં વસ્તુને ભરે, ને પાડોશીના ઘરમાં વસ્તુને ગમે એટલી ભરે, અને તોય તે એ પોતાનું ઘર ન ભરાય અને ક્યારેય નહીં ભરાય, કારણ કે ઘર પોતાનું ખાલી છે ને ભરવા જાય છે પાડોશીના ઘરને. એવી રીતે આ આત્માની અંદર ખાલીપો છે, ખાલીપો અહીંયા છે, ભાવોમાં છે, અને એ આ પાડોશીનું આ ઘર એ ઘરની અંદર શો પીસ ને વસ્તુ લાવીને ઘરને ભરે છે, અને આઈનું ઘર ભરાતું નથી, એ ખાલીપો ભરાતો નથી. એમ છે, હો આવું છે. હવે આને સ્વરૂપને તમે સમજજો. એક સમયની કેવળ જ્ઞાનની જે પર્યાય છે, એ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં આખા જગતના અનંત દ્રવ્ય, એના અનંતાનંત ગુણો અને એની અનંતાનંત પર્યાયો, આ બધું ત્રણેય કાળનું એક સમયમાં એક સાથે જણાય છે, એ એક સમયની જ્ઞાનની પર્યાયમાં જણાય છે. આનો અર્થ એ થયો કે એક થેલી છે અને થેલીમાં કોઈ વસ્તુ નાખીને થેલીમાં સમાઈ ગઈ, તો જે વસ્તુ જે છે એ થેલીમાં સમાઈ ગઈ, એ થેલી જે છે એ વસ્તુ કરતા તો મોટી છે, એટલે તો વસ્તુ સમાઈ ગઈ. એમ એક સમયની ભગવાનની પર્યાયમાં આખું જગત સમાઈ જાય છે, જણાઈ જાય છે, તો એક સમયની પર્યાય પણ આખા જગતથી એવી છે, એવા બધું સમાઈ ગયું. હજી આમાં રહસ્ય સમજવા જેવું છે. એ પર્યાય જે દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે જે દ્રવ્યના આશ્રયે આવી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે, આ દ્રવ્ય કેવું મહાન. પહેલા વાત કરી કે આ આખું જગત, હવે કીધું કે જગત નહીં પણ જગત જે પર્યાયમાં સમાઈ જાય છે એ આ ચૈતન્ય ની આ જ્ઞાનની પર્યાય, ને એ પર્યાય પણ જેના આશ્રયે પ્રગટ થઈ છે એવું આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, તો આ મહાન થયો. ને એ ભગવાન આત્મા પર્યાયમાં સમાયો છે એટલે કે પર્યાયમાં અનુભવાઈ રહ્યો છે, એ પર્યાયનો
આજે ખાલીપો છે, ભરાઈ ગયો છે, કારણ કે આ પરમાત્મા અનુભવમાં આવ્યો, હવે ખાલીપો લાગતો નથી. કે જે ભગવાન આત્મા ત્રણ જગતથી પણ મહાન એવી આ પર્યાય, અને એ પર્યાયથી મહાન એવો ભગવાન આત્મા, એ ભગવાન આત્મા જ્યારે જણાય છે, અનુભવાય છે, ત્યારે અભુ અધૂરાપણું, ખાલીપો જે હતો એ ખાલીપો મટી જાય છે. એટલા માટે પર પદાર્થથી પોતાને ભરવાનો ભાવ રહેતો નથી. આ ભાવ રહેતો નથી એટલે એમાંથી સુખબુદ્ધિ મટી ગઈ. આ પૂર્ણિમાના ચાંદ જેવું આ પરિપૂર્ણ ચૈતન્ય તત્વ કે એમાં ખાલીપો છે જ નહીં, એવું આખું ભરેલું સ્વરૂપ છે. એટલા માટે આ જાગૃતિ વર્તે જ્ઞાનીને. કે તમે આવી રીતે 10 કિલો સોનાનું બિસ્કિટ એવું આપી દીધું, જાગૃતિ છે ક્યાં રાખીશું તમે? ક્યાં રાખીશું? ક્યાં રાખીશ? અંદર ક્યાંય અવકાશ નથી, એવો પરિપૂર્ણ છું, ક્યાં રાખીશ? એમાં આનંદ આવતો જ નથી. લે, આવેલું જે બહારનું છે, બધું બહાર ને બહાર જ જતું રહે છે. બહારનું આવેલું બહાર જતું રહે છે. એટલે રસ નથી રહેતો. અહીંથી આવ્યું છે, અહીંયા ગયું છે, અહીંયા તો અંતરમાં આવતું જ નથી. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. છોકરો ગુરુકુળમાં શીખવા માટે ગયો છે, ગુરુજી પાસે જ્ઞાન લેવા ગયો છે. સવારના પાછું જવાનું છે અને ગુરુ દક્ષિણા આપવા માટે છોકરા પાસે કાંઈ નથી. છોકરાને એવો વિચાર આવ્યો કે ગુરુ દક્ષિણા આપું તો શું આપું? તો ગુરુજીને પૂછ્યું, ગુરુજી કે મારે કાંઈ જોતું નથી, મેં મારું હતું એ છોડી દીધું છે, મારે કંઈ જોતું. તો કે ના, મારે કંઈક આપવું છે. એક વસ્તુ આપ કે મારી પાસે ક્યારેક કંઈક આવશે ને, આજે તો નથી પણ ક્યાંક આવશે તો હું આપને આપીશ. આ વચન આપું છું, વસ્તુ નથી આપતો. ને વચન બહુ મહત્વનું છે, વસ્તુ કરતાં વચન મહત્વનું છે. પણ એમાંય જ્ઞાનીને રસ નથી આ બધા વચનોમાં. એ વિશ્વાસ મૂકું છું તમારા ઉપર. મેં છઢાળામાં એટલા માટે લખ્યું, વિશ્વાસ તુમને મુજે દિયા કભી ન મેને ગ્રહણ કિયા, વિશ્વાસ તુમને મુજે દિયા કભી ન મેને ગ્રહણ કિયા, મેં જાનતા થા કી ઉસી વિશ્વાસ મેં વિશ્વાસ હૈ. ઝેરનો વાસ ભરેલો પડ્યો છે. અને આખા જગતમાં હવે ક્યાંય વિશ્વાસ નથી બેસતો. એવું આખું જગતનું સ્વરૂપ જેના અંદરમાં કોતરાઈ ગયું છે. હવે આખો એવી રીતે ભરાઈ ગયો છે દુઃખથી જગતમાં. હવે એ અંતરમાં એકાંતમાં જાય છે, શોધ કરે છે. છોકરાએ વિશ્વાસ આપ્યો પણ વિશ્વાસમાં કાંઈ હતું નહીં. વિશ્વાસ આપ્યો તો કે હું તમને ક્યાંક એવી રીતે ક્યારે મારી પાસે કઈ વસ્તુ આવશે તમને આપીશ. અને થયું એવું કે છોકરો તો ગયો ને, ઘણા મહિના વીતી ગયા, પણ ત્યાં તે એકવાર છોકરાએ એ રાજાને કીધું કે મહારાજ તમે ક્યાં જાઓ છો? આ રસ્તેથી જાઓ છો? આ રસ્તા ઉપર તો આગળ સિંહ છે. રાજાએ કીધું તો રસ્તો બદલાવી નાખીએ. રાજાએ બીજા રસ્તે ગયા પણ તપાસ કરી કે સિંહ છે કે નહીં. અને ખરેખર સિંહ હતો એ રસ્તા ઉપર. એટલે રાજાએ ખુશ થઈને એ છોકરાને કીધું કે તું માંગ, હવે તારે જે માંગ તને આપવા તૈયાર છું. એમ આપવા તૈયાર છું. ઓહો, આ બધા જે પરમાણુઓનું સ્વરૂપ છે ને, હવે તમને સમજાશે. કીધું તું આગળ પાછળથી પછી પેલા કહી દઈશ. એ છોકરાએ છે ને બચાવ્યો જીવ રાજાનો. એમ કે રાજા શું કહે છે? રાજા કહે કે હવે તું માંગ, તારે જે માંગ તને આપવા તૈયાર છું. અને એ રાજા પાસે માંગે છે. રાજા કે તું જે માંગે આપવા તૈયાર છું. અને છોકરાએ એ જ માંગ્યું.
કોઈ પણ વ્યક્તિ એ માંગે ને તમે હોત તો એ માંગે કે જે માંગ એ કીધું ને તો રાજાને કીધું તમે ગાદી ઉપરથી નીચે ઉતરો મહેલમાંથી બહાર નીકળો ને ત્યાં હું બેસી જાઉં. રાજમહેલનો માલિક મારે બનવું છે તમે નીચે ઉતરો. અને રાજાએ વચન આપ્યું હતું પણ પાળ્યું કે લે રાજા હતા ને વચન પાળ્યું અને આખો રાજમહેલ આ બધો મળી ગયો. રાજમહેલ આવો મળ્યો છોકરો ખુશ થઈ ગયો આનંદમાં એવો મસ્ત. પણ ત્યાં તે આનંદ જતો રહ્યો. એ આનંદ જતો રહ્યો એટલા માટે કારણ કે ત્યાં સ્મરણમાં આવ્યું કે ગુરુને વચન આપ્યું છે કે ક્યારેક મારી પાસે કંઈક મળશે તો તમને આપી દઈશ. એક હાથે મળેલું આ બીજા હાથે પાછું જઈ રહીને દેખાઈ ગયો મહેલ. હવે રસ ન રહ્યો એની અંદર. આજે આટલા બધા પરમાણુ છે ને આમ આવ્યા છે મારી પાસે પણ આ જતા જ દેખાઈ જાય છે પછી આમાં રસ નથી રહેતો. આખું સ્વરૂપ તમને આવું સમજાય આનું નામ ભેદ જ્ઞાન થઈ ગયું. તમે અંતરમાં ઉતરી ગયા. આવું છે મારા ભગવાન. આ પરિપૂર્ણ સ્વરૂપના આધારે હોય એ છોકરાને પરિપૂર્ણતાની ખબર નથી. ખાલી આટલું જ એને જાણ્યું હતું એમાં એનું આવું જીવન પલટાઈ ગયું. અહીંયા તો કહે છે કે આ બધું જ જે છે એ અનિત્ય વહેતો પ્રવાહ અને એ વહેતા પ્રવાહની સાથે જાગૃતિ કે આ હું પરિપૂર્ણ આ બે સાથે રાખે. આવું છે મારા ભગવાન. આનાથી તેઓ કાપો મુકાઈ ગયો. એ કેવો કાપો મુકાઈ ગયો ખબર છે? આખો પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્મા જેમ છોકરો છે વાળ કપાવા ગયો અને ત્યાં વાળ કપાયા અને આમ વાળ એક ઇંચ વાળ ત્યાં કપાઈ ગયા બે ઇંચમાંથી એક ઇંચ વાળ આમ કપાઈ ગયા પડ્યા છે. હવે એ વાળમાં એને કાંઈ નથી. પહેલાં કંઈ થતું તો કોઈ અડે તો પણ હવે એને કંઈ નથી પડ્યા છે. એમ જેમ કપાઈ ગયેલા વાળ પડ્યા હોય જેવી રીતે આમ તમે જોતા હો છો પડ્યા છે એવી રીતે જ્ઞાની આ શરીરને આ પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્માથી કપાઈ ગયેલો જુદો દેખે છે. કપાઈ ગયેલો અને એમાંય પાછું અંતર છે. એક અંતર એ છે કે આ વાળ જે છે એ પેલા કપાઈ ગયેલો નહોતો, પેલા મારી સાથે હતો. પેલા તો મારો હતો, હવે કપાઈ ગયો, હવે મારો નથી. ભૂતકાળમાં તો આ વાળ મારા હતા અને હવે કપાઈ ગયા, હવે મારા નથી. અજ્ઞાની એમ વિચાર કરે. જ્ઞાની કહે છે કે આ શરીર હવે આજે તમે સાંભળ્યું ને તો હવે મારું નથી, સાંભળ્યું ત્યારથી એમ નહીં, આ મારું હતું જ નહીં, છે નહીં ને થવાનું નથી. ત્રણેય કાળમાં આખો ભેદ પડી ગયો, કાપો મુકાઈ ગયો ત્રણેય કાળમાં. એટલે વાળમાં તો પેલા મારા હતા હવે કાપી નાખ્યા એમ ભાવ છે. એમ નહીં કે મેરા હતા જ નહીં મારા પેલા. આ શરીરમાં એવું કે આ હતું જ નહીં, આ કલ્પનામાં મેં પર વસ્તુનો માલિક બનવા ગયો હતો, આ માલિક બનવા ગયો હતો એમ છે. આ પરિપૂર્ણતા જે છે એ અંતરમાં પરિપૂર્ણતાને જેણે જાણી લીધી, ઓળખી લીધી, હવે આ બારમાં ક્યાંય એને રસ નથી રહ્યો. જગતનું પલટાતું, પડે પડે પલટાતું જગતનું સ્વરૂપ એને સમજાઈ ગયું છે. હવે આશ્ચર્ય નથી થતું, હવે આશ્ચર્ય નથી થતું. પથારીમાં આડો પડે છે તો પોતે જ પોતાની નનામીને ગોઠવી રહ્યો છે. આશ્ચર્ય નથી થતું આને છોડવા માટે થઈને પડે પડે હવે તૈયાર છે એમ જાણીને કે પકડ્યું તું એ છૂટતું નથી, એ છૂટું છે, છૂટું જ છે, છૂટું જ છે. ને અહીંયા કોઈ પણ એવા પરપદાર્થોમાં એવો રસ લેતો નથી ને એવો થતો નથી, તન્મય થતો નથી એમાં અંદર. આખો એવું સ્વરૂપ છે, એવું સ્વરૂપ છે ભગવાન. આ ચૈતન્ય તત્વ પૂર્ણિમાના ચાંદ જેવો પરિપૂર્ણ. તકલીફ છે આ બધી બારમાં એમ માનીને બેઠો કે બારમાં તકલીફ. અંદરની જે પરિપૂર્ણતાને ન ઓળખવી આ મોટી તકલીફ છે, આ બહુ મોટું દુઃખ છે. છે ગુરુને હું રાખીશ તો ક્યાં રાખીશ મારી અંદર? એ આ વાત છે. ગુરુજીને કે
કે ગુરુજી તમારા માટે પણ હવે મારી અંદર હવે જગ્યા નથી, અંદર જગ્યા નથી, એવો હું પરિપૂર્ણ છું. ક્યાં જગ્યા છે? અનંત સિદ્ધોને કે નો એન્ટ્રી, અંદર જગ્યા નથી. આટલું જ અંતરમાં એને સાહસ ને બળ આવ્યું, એવા જીવને સમ્યક દર્શન થાય છે મોક્ષ તો પછી નથી. એવી રીતે દ્રઢતા અંદરમાં આવે. ભગવાન ક્યારે પણ મારા દીપક છો તમે, મેં સદાય ઈચ્છું છે કે મારો દીપક ક્યારે મારી નીચે ન બેસે, ક્યારે મારી નીચે ન બેસે, મારી બાજુમાં બેસે. કારણ કે નીચે બેસવા વાળાને અંધારું જ મળે છે, દીપકની નીચે બેસે ને અંધારું મળે, અજવાળું ન મળે. એટલે કોઈના ગુલામ ન બનો, તમે પણ એ જ પરમાત્મા છો, મારી બાજુમાં આવો તો તમને પ્રકાશ મળશે. નીચે બેસવા વાળાને અંધારું જ મળ્યું છે, એટલા નીચે ન બેસો કે અંધારું મળે ને એટલા ઉપરે ન ચડી જાઓ કે દીપકના ધુમાડામાં તમે ક્યાં ખોવાઈ જાઓ. સાથે રહેવાનું કીધું. કોઈક તો એવા છે કે આમ ચરણોમાંથી ઊભા નથી થતા, અને કોઈ એવા છે જે માથે ચડી જાય છે, બે પામ્યા વગરના રહી જાય છે. એટલા માટે ફૂલને કઈ પડી નથી, તમે બાજુમાં જશો તો તમને સુગંધ મળશે, અને બાજુમાં નહીં જાઓ તો તમને સુગંધ નહીં મળે. એ તો કહે છે હું સુગંધથી ભરપૂર છું, તમે આવો કે ન આવો. પરિપૂર્ણ ચૈતન્ય પરમાત્માની અનુભૂતિ થયા પછી આવી જે વૃત્તિ આખી, તમે પણ પરિપૂર્ણ પરિપૂર્ણ પરિપૂર્ણ, ક્યાંય અધૂરું નહીં હો. એમ કીધું. આખું એવી રીતે પરિપૂર્ણતા. કારણ કે હું કોઈની પાસે આ માંગુ કઈ, પણ હું માંગુ પણ મને આપે કોણ? કારણ કે એ પોતે પરિપૂર્ણ છે, એ આપે તો એ અધૂરું થઈ જાય, અને હું રાખું ક્યાં? મારી પાસે જગ્યા નથી. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ આપતું કેમ નથી? કારણ કે પ્રત્યેક દ્રવ્ય પરિપૂર્ણ છે, લેવાની જરૂર નથી પડતી આ જગતમાં. હો, જેટલા અનંત ગુણો ભગવાન આત્મામાં છે, એટલા જ અનંત ગુણો એક પરમાણુની અંદર હોય છે, ઓછા નહીં. એટલા જ અનંત ગુણો છે, એક ગુણ ઓછો નથી, નહીં તો માંગે બીજા દ્રવ્ય પાસે, મારી પાસે એક ઓછો છે. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણાધિપતિ છે. ગુણ અલગ અલગ હોય, પણ ગુણ અનંત છે બેના, જરૂર નથી. તમે બુદ્ધિને નહીં વાપરતા, હવે શ્રદ્ધાને વાપરજો. બુદ્ધિ વાપરીને તમે સત્સંગમાં બહુ બેઠા, એટલે વિવાદ થયો, તર્ક થયો, વિતર્ક થયો. મેં બહુ કર્યો એ વિવાદ. અને યાજ્ઞવલ્કના જીવનની ઘટના મને સ્મરણમાં આવે છે. યાજ્ઞવલ્ક બહુ વાદવિવાદ જીત્યા, બહુ વાદવિવાદ જીત્યા. એક વાર તો વાદવિવાદ જો જીતે ને તો 1000 ગાયો મળવાની હતી. ગાયો તડકાની અંદર તપતી હતી. યાજ્ઞવલ્કે તરત ત્યાં જઈને કીધું, ગાયોને ઘરે પહોંચાડી દો, મારે વાદ વિવાદ પછી જીતી લઈશ. જીત્યા. અડધી ગાય એક પત્ની, અડધી ગાય બીજી પત્ની, કે બે પત્ની હતી. પત્નીએ તો છોડી દીધી, એક પત્ની છોડી. મારે આ શું કરવી છે? તમે જ જ્યારે છોડી દો છો તો આ મારે રાખીને શું કરીશ? પણ યાજ્ઞવલ્ક વાદ વિવાદમાં બહુ, પણ ત્યારથી જ તે એમ થયું. અરે તો આનું મૂલ્ય હવે શું રહ્યું? વિવાદથી જીત્યાથી મળ્યું શું? એટલા માટે હું આ બધા પરમાત્માઓને મારા પ્રણામ કરી દઉં છું. એવી રીતે તમે છે ને વિવાદમાં ન પડવું. હવે જીતવું નથી, હવે પામવું છે. જીતવું નથી, પામવું છે. ને હવે ખરેખર મારે તો પામવું નથી, કારણ કે પામવાનું પારકા પદાર્થને હોય.
આ વસ્તુ છે ને લાવ, પ્રાપ્ત કરી લો, આને પામી લો, આને પામવાનું પારકાને હોય, અને પારકાને તમે પામતા હો ને પામવાનો ભાવ ત્યારે આવે જ્યારે અહીંયા ખાલી લાગે, કઈ અધૂરું લાગે ત્યાં કઈ. એટલે આત્માને પામવાનો નથી, ખાલી ઓળખવાનો છે, બસ પામવાનું નથી. એ પામવાનો નથી, ઓળખવાનો છે. એ ઓળખવા માટે જ્ઞાનીએ કીધું કે એને તમે પામી લીધો, કે એને તમે પ્રાપ્ત કરી લીધો, કઈ પણ એ શબ્દ વાપરે, ખાલી ઓળખવાનું છે. આવું છે. ખાલીપો એ જે છે એ અંદરમાં હતો ને તકલીફ અહીંયા, એમ માન્યું છે કે આ બહારના પરપદાર્થોના કારણે થઈને હું આ તડપું છું. એક ગામની ઘટના મને સ્મરણમાં આવે છે. અડધી રાત્રે 2 વાગે એમ થયું. ગામના જે લોકો છે આરામથી ઊંઘી રહ્યા છે. ત્યાં તે ઘરડી ડોશી જોર જોરથી ચીસો પાડવા લાગી, બચાવ બચાવ બચાવ, કે આગ લાગી છે, આગ લાગી છે, આગ લાગી છે. ગામના લોકો પોતે જે જે હતાના ઘરમાં વાસણ હતા પાણી લઈ લઈને ગયા, કોઈ બાલ્ટીમાં એવા ઘડામાં કંઈ ને કંઈક લઈને ગયા પાણી. ત્યાં જઈને દરવાજો ખટખટાવ્યો, દરવાજો કોઈ ખોલ્યો નહીં, દરવાજો તોડીને અંદર જોયું, ક્યાંય આગ લાગી નથી, દીવાના પ્રગટવા જેટલી રોશની ત્યાં નથી. લોકોએ પૂછ્યું કે આગ ક્યાં લાગી છે, એણે કીધું આગ મારી અંદર લાગી છે. અને તમે આ ડોલ લઈને આવી ગયા, આ પાણીથી એ આગ ઓલવાય એવી નથી, એ આગ અંદર લાગી છે. ગામના લોકોને બહુ ગુસ્સો આવ્યો કે અડધી રાત્રે અમારી ઊંઘ બગાડી, કે આ ડોશીએ. ડોશીએ કીધું જાઓ તમે તમારા ઘરે પાછા બધા, અને તમારા ઘરે પણ ઊંઘ, આ ઊંઘો નહીં, તમારા ઘરે પણ આગ લાગી છે, જાઓ આગને ઓલવો, બધાના ઘરે આગ લાગી છે, આગને ઓલવો. બધા કે અમે જઈએ છીએ પાણી લઈને, નહીં ઓલવાય યાર, આપણી હાલત આ છે. અંદરની પરિપૂર્ણતાને ઓળખી નથી, અને એટલે વસ્તુથી પોતાને ભરવાનો ભાવ આવે છે. પણ એ વસ્તુથી આ રાગની આગને ઓલવવાનો જે ભાવ છે એ ઉપાય નથી. પણ ચૈતન્ય તત્વ એ પર્યાયમાં અનુભવમાં આવ્યું કે પરની રૂચિ મટી, પરની રૂચિ મટી, પરનો રાગ મટ્યો, પરનો રાગ મટ્યો, કે રાગથી વસ્તુને ભરવાનો ભાવ છે એ તો એ મટ્યો. આમ પૂર્ણતાની જાગૃતિના બળે એટલું છે. મારામાં એવું કઈ વધારે નથી ને એવું કઈ ઓછું નથી. વધારે હોય તો બીજાને આપવા જાઓ, અને ઓછું હોય તો બીજા પાસે લેવું પડે. એક વ્યક્તિને કીધું મુંબઈમાં, તમારે ઘર છે? તો એ વ્યક્તિએ કીધું કે હા ઘર છે. તો એને કીધું તમારે ઘર છે તો મને આપશો? તો કે ના મારી પાસે ઘર નથી. તરત જ બદલાઈ ગયા, ના ઘર નથી. નથી તમારી પાસે ઘર તો આવો મારા ઘરે રહેવા માટે. તો કે ના ઘર છે. એટલે પેલા કીધું ઘર છે, તો કે ઘર નથી, અને પછી કીધું તો આવો મારે ત્યાં, તો કે ઘર છે. આનો સીધો અર્થ શું? સીધો અર્થ એ છે કે મારી પાસે એટલા વધારે નથી તમને આપી શકું, અને મારી પાસે એટલા ઓછા નથી તમારે ત્યાં આવવું પડે. જેટલું છે પરિપૂર્ણ છે, પરિપૂર્ણ છે, ઓછું નહીં ને વધારે નહીં. કોઈ કોઈને આપતું નથી ને કોઈ કોઈને લેતું નથી, તોય વિકલ્પ થાય છે, આપું છું ને લઉં છું, આ વિકલ્પ છે. થોડા દિવસ પહેલા જ એક બે ભાઈ હતા ને ટ્રેનમાં વાતો કરતા હતા. એક જણો કે મારો લાલ કિલ્લો છે ને દિલ્હી, એ કે મારે વેચવો નથી. તો બીજો કે મારે ખરીદવો નથી આજકાલ, કે હમણાં તકલીફ છે. કે બે વાતો, એક કે મારે વેચવો નથી, એક કે મારે વેચવાની ખરીદવાની વાતોમાં લાગ્યા હતા. ના તો વેચવાનો છે ના ખરીદવાનો છે.
આ એના જેવું છે, મારામાં કઈ છે ના તો તમને આપવાનું છે, ના તો આપી શકું છું, ના તમારી પાસે તમે મને આપી શકો છો, આવી વિશ્વની વસ્તુની વ્યવસ્થા છે. કારણ કે પ્રત્યેક દ્રવ્ય પોતે પરિપૂર્ણ છે, આ શક્તિ અપેક્ષા એ છે પરિપૂર્ણ. પર્યાયમાં એ વ્યક્ત થાય ત્યારે આનંદ પ્રગટ થાય છે પર્યાયમાં. ખાલી આમ પરિપૂર્ણ પરિપૂર્ણ નહીં, એ આખો પર્યાયની અંદર, એ આખી પર્યાયની અંદર એવો અનુભવમાં આવે જાય છે. એમ તેલ તે તલ જે છે ને, તલ એ તલની અંદર તેલની શક્તિ છે, તેલની શક્તિ છે. મહેમાન ઘરે આવ્યા, મહેમાન ઘરે આવ્યા ને પૂરી તળવી છે કે હાલો તળો પૂરીને, કે ક્યાં છે તેલ, કે તલની અંદર પડ્યું છે, તો કામમાં ન આવે. એ શક્તિ પડી છે, એ બહાર નીકળેલી હોય તો કામમાં આવે. એમ આ ભગવાન થવાની શક્તિ તો છે, પરિપૂર્ણ છું, પણ એ પરિપૂર્ણતા જ્યારે પર્યાયમાં અનુભવમાં આવે છે, ત્યારે તેઓ આ જાગૃતિ વર્તે. આ પરિપૂર્ણતા સમ્યક દર્શન થયું ત્યારે અનુભવમાં આવી ગઈ કે હા આવી, તો પછી છ ખંડને જીતવાના ભાવ શું કામ આવે છે? હવે ચક્રવર્તીને ખબર નથી કે આ તો પરિપૂર્ણ છે, છ ખંડને રાખીશ ક્યાં, અંદર જગ્યા જ નથી. છ ખંડને જીતવાના ભાવ ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિને આવે છે તો કેમ આવે છે? એના રહસ્ય છે. કૃપાળુ દેવે આના માટે ખાસ વાત કીધી છે પથ્થરની. પથ્થર જે છે, પથ્થર સૂરજના કિરણો એના ઉપર પડે ને ગરમ થયો હોય, અને રાત પડે પછી સાંજ પડી ગયો આમ, પછી એ પથ્થર ગરમનો ગરમ છે, હજી ઠંડો નથી થયો. ને 8 વાગી ગયા, 9 વાગ્યા, 10 વાગ્યા, હજી પથ્થર ગરમ છે. સૂરજના કિરણો પડતા નથી પણ પથ્થર ગરમ છે, સુરત તો નથી. એવી રીતે મિથ્યાત્વ નથી રહ્યું, પણ આજે પૂર્વના જે કર્મના બંધ થયા હતા એના ઉદય અનુસારે આવા રાગના ભાવ આવે છે. આ પૂર્વના કરેલા કર્મના બંધ આ ઉદયમાં આવી રહ્યા છે, આ ભાવ આવે છે. એટલે પથ્થર ગરમ રહેશે ભલે સુરત નથી, કારણ કે પહેલા આ એના જેવું છે. પેડલ મારવાના બંધ કરી દીધા સાયકલને, પણ તોય સાયકલ ચાલે છે, કે પહેલા જે પેડલ માર્યા હતા એના કારણે સાયકલ ચાલે છે. હવે બ્રેક મારી દે તો બંધ થઈ જશે. પેડલ મારવાના બંધ કરવા એનું નામ સમ્યક દર્શન, અને બ્રેક મારી દેવી એનું નામ મુનિધર્મ. પેડલ મારવાના બંધ કરી દીધા છે, મારું માનતા નથી, પણ તોય સંસાર ચાલે છે. બ્રેક મારી દે, હવે બ્રેક મારી દે તો મુનિધર્મ. અને પેડલ મારવાના ચાલુ રાખે અને કોઈ બ્રેક મારી દે તો ક્યાં જઈને પડે? એવી રીતે મિથ્યાત્વની સાથે જે દીક્ષા લઈ લે એના આ હાલ થાય. એટલા માટે કીધું, મિથ્યાત્વની સાથે ઘરમાં રહેવા વાળાની દશા ઉત્તમ છે એના કરતા, આ બ્રેક મારી દે એના કરતા હાલત ખરાબ થાય. એમાં પાછા વ્રત તપના ઠેકાણા નથી, એવી દીક્ષાની વાત છે. એટલે આ કીધું. અટકતો નથી ક્યાંય પણ સાધનાની અંદર. સદગુરુ એ કહે છે કે તે આખા જગતનો બધો આગ્રહ તે છોડ્યો. તું આમનામાં અહીં આવીને નથી બેઠો, તો આમનામાં આવીને નથી બેઠો, તે આખા જગતનો આગ્રહ છોડ્યો છે. આ બધા આગ્રહ છોડવા એ અઘરા છો. તમારું 100 જણાની ટીક ટુકડી હોય ને, એ 100 જણાની ટુકડી હોય અને એમાં 99 જણા એક રસ્તે જતા હોય અને એક જણો હવે છૂટો પડી ગયો તો તકલીફ થાય તમને. એ સાહસ જોઈએ કે અરે આ 99 આમ જાય છે ને હું હવે આ માર્ગે જઈશ તો કેવું લાગશે. આ સાહસ કોઈક વિરલામાં હોય છે, બાકી તો કાયરના કામ નથી. કાયર કે ના હું તો એકલો પડી જઈશ. આ માર્ગ એકલાનો માર્ગ છે, આ ટોળાનો માર્ગ જ નથી. એટલે તમને કહું છું ને કે તમે આત્માના ધ્યાનમાં લીન થાવ એમ કીધું, તો લીન થયા તો શું આગળ બાજુમાં 2-4 જણા બેઠા તેને લઈને અંદર જશો?
કે એને તો બહાર મૂકીને જશો, એકલા જ જશો ને અંદરમાં, તો કારણ કે આ માર્ગ એકલાનો માર્ગ છે. આ તો કોઈક સાહસ કોઈક વિરલામાં આવે, કારણ કે એમાં વાત આવી છે બધી, એકલાનો માર્ગ છે. એટલા માટે ગુરુ કહે છે કે દુનિયાના બધા આગ્રહ, અઠાગ્રહ, મતાગ્રહ, કદાગ્રહ, આ બધા આગ્રહ ને બધા જ પ્રકારના ભયના આવા ભાવ, કેવા, આને કેવું લાગશે, આને કેવું લાગશે, આને કેવું લાગશે, બધા ભાવ છોડ્યા ત્યારે તને ગુરુ મળ્યા. આ બધું તે છોડ્યું ત્યારે તને સદગુરુ મળ્યા. હવે તું સદગુરુને છોડી દે તો તને પરમાત્મા મળશે. એનો ભાવ બહુ ઊંડો છે. એટલે તારું ધ્યાન જે વારંવાર સદગુરુ ઉપર જાય છે ત્યાંથી હટે, અને અહીંયા ચૈતન્ય તત્વ ઉપર જાય તો સદગુરુ માંથી હવે હટ્યો ને પરમાત્માને પામ્યા. જગતને છોડ્યું તો ગુરુ મળ્યા, અને ગુરુને છોડ્યા તો પરમાત્મા મળ્યા. ગુરુ પૂર્ણિમા છે ને, ગુનો અર્થ જ થાય અંધારું, ઋનો અર્થ થાય દૂર કરનારું. અંધારાને દૂર કરે તે ગુરુ છે. અંધારાને દૂર કરે તે ગુરુ છે. અને આ અજ્ઞાનનું અંધારું છે, અજ્ઞાનનું અંધારું દૂર કરી દે છે. એટલે અજ્ઞાનનું અંધારું કેવી રીતે દૂર કરે? હમણાં જ એમ કીધું કે આ વિકલ્પ જે છે, રાગ દ્વેષના વિકલ્પો, એ અજ્ઞાન છે, કારણ કે જડ છે. અને એ અજ્ઞાન છે જે જડ છે, આ અજ્ઞાનમય છે, આ જડ છે, એને દૂર કરે છે તે ગુરુ છે. દૂર તમારામાં જે અજ્ઞાન પડ્યું છે, વિકલ્પો પડ્યા છે, ગુરુ એને દૂર કરવા થોડા આવવાના છે. તો કેવી રીતે દૂર કરે છે ગુરુ? એ ગુરુ કેમ થયા? અજ્ઞાનના અંધકારને દૂર કરે તે ગુરુ. તો કેવી રીતે? કે આ જે વિકલ્પ પડ્યો છે, એ વિકલ્પ તારા ચૈતન્યની અંદર પૂર્ણિમાના ચાંદ જેવા ચૈતન્યમાં મળ્યો જ નથી અને દૂર છે એવો અહેસાસ કરાવ્યો, એટલે તમારા અંધારાને દૂર કરી દીધું. દૂર જ હતું એને રિયલાઇઝ કરાવી દીધું કે એમાં આવ્યું જ નથી આ વિકલ્પ એની અંદર. જ્ઞાની છે એ અજ્ઞાનને દૂર કરી દે છે. સદગુરુ અજ્ઞાનને દૂર કરનારા છે, એટલે વિકલ્પ ચૈતન્યમાં નથી આવ્યો એનો અહેસાસ કરાવનારા છે. આવું છે, આવું પરિપૂર્ણ સ્વરૂપ છે. ત્યાં દ્રવ્ય જે છે, એ દ્રવ્ય એ આખું પર્યાયમાં આવ્યું નહીં, પર્યાયમાં એનું પ્રતિબિંબ પડ્યું. પ્રતિબિંબ પડ્યું એવી રીતે કરી મૂકી દીધું. એવી રીતે જેમ છોકરો હોય ને, એક દર્પણ છે, પેલા છોકરાએ જીત પકડી, મારે ચાંદો જોઈએ છે, મારે ચાંદો જોઈએ છે, મારે ચાંદો જોઈએ છે, જીત પકડી. ચાંદો લાવીને આપવો કેવી રીતે? ચાંદો તો કઈ અહીંયા આવે નહીં. તો મમ્મીએ શું કર્યું કે દર્પણ રાખ્યું આમ, અને દર્પણમાં ચાંદાનું પ્રતિબિંબ પડ્યું કે લે ચાંદો. છોકરાને ચાંદો આપ્યો કે લે ચાંદો, અને છોકરાએ જોયો, આનંદ આવ્યો કે હા ચાંદો મળ્યો, અને ખિસ્સા મૂકી દો દર્પણ, કે ચાંદાને ખિસ્સા મૂકી દો. દ્રવ્ય જે છે, આ દ્રવ્ય એ પર્યાયમાં નથી આવતું, પર્યાયમાં એનું પ્રતિબિંબ પડે છે, અને જ્ઞાની પછી અંદરમાં મૂકી દે છે. એટલે 24 કલાક શ્રદ્ધામાં પડ્યું છે કે હું દ્રવ્ય છું. દ્રવ્ય તો અહીંયા આવતું જ નથી પર્યાયમાં, પર્યાયમાં એનું પ્રતિબિંબ પડે છે, આ ચાંદાનું પ્રતિબિંબ ત્યાં પડે છે. એ આખું સ્વરૂપ એનું એવું છે, સ્વરૂપ એવું છે. પર્યાયનું જે સ્વરૂપ છે, આ પર્યાયની અંદર જ તે. એક ઘટના મને સ્મરણમાં આવે છે. એક વ્યક્તિ છે, બધાને એમ કહે છે, કોઈ એમ કહે તમારો છોકરો છે ને એ બહુ દેખાવડો છે, કોઈ કહે તમારો છોકરો બહુ દેખાવડો છે, તમારો છોકરો બહુ દેખાવડો છે. તો કે મારો છોકરો, મારો છોકરો દેખાવડો છે એમ નહીં, એનો ફોટો એનાથી વધારે દેખાવડો છે.
અને આજના જમાનામાં તો આવું થાય છે કે ફોટો વધારે દેખાવડો કરી શકાય, ગમે એવો માણસ હોય ને. દેખાવડો કરી શકાય, ફોટામાં કરી શકાય, તો કે એનો ફોટો એનાથી વધારે દેખાડો. બધાને ઘરે બોલાવે છે કે આવજો આવજો આવજો. ઘરે આખો દિવસ શું થાય છે કે ધૂળ ઘરમાં આવે છે તો એ ફોટા ઉપર ધૂળ લાગી જાય છે, ફોટો ગંદો થાય છે. આખો દિવસ એ કપડું લઈને ફોટાને સાફ કરે છે, કપડું લઈને એ ફોટાને સાફ કરે છે, અને છોકરો ક્યાંય ખૂણામાં બેઠો છે. આ વ્યક્તિને શું કહેવું કે આ ક્યાં ફોટાને સાફ કરવામાં પડ્યો છે? આ છોકરાને ઉપરથી નજર હટાવીને એના ફોટાને સાફ કરવા જાય છે. આ દ્રવ્ય એ પરિપૂર્ણ ચૈતન્યના ચાંદ જેવું, આ પરિપૂર્ણ દ્રવ્ય અને આ રાગની આ પર્યાયમાં પડેલી અશુદ્ધતા, આ પર્યાય, આ ફોટો એટલે પર્યાય, અસલી છોકરો અને છોકરાની પર્યાય, આ ફોટો એમ એક અસલી દ્રવ્ય છે ને એની પર્યાય છે. અને છોકરાને નજર માના લઈને ગંદો ફોટો થયો અને સાફ કરવામાં પડ્યો છે, અને બધાને કહે છે આવજો. આ પર્યાયને ચોખ્ખી કરવામાં પડ્યો છે, દ્રવ્યોને તો નજરમાં લેતો નથી. અને ખરેખર તો એવું છે કે બધાને કે કરે છે ને આવજો આવજો, એમાં જ ફોટો ગંદો થાય છે, કારણ કે બારણું ત્યારે ખોલવું પડે, બંધ હોય તો ધૂળ અંદર આવે જ નહીં. એવી રીતે આ છે કે આખો એવો અંતરમાં બંધ થઈ જવાનો મતલબ એવો બંધ થયો કે હવે પરમા સાથેનો આખો ડિસ્કનેક્ટ થઈ ગયો. આટલી તૈયારી એવી હોય, ચાલ તૈયાર છું, એમ જમોલાએ કીધું ને કે ડોક્ટરે કીધું તારે 5 મિનિટની વાર છે, તરત બૂટ પહેરી લીધા. એ ક્યાં જાઓ છો કે તમે? કે શમશાન જાઉં છું. 5 મિનિટની વાર કીધી છે ને પહોંચી જઈશ. આખી જિંદગી બધાને બહુ હેરાન કર્યા, હવે ચાલતા જતો રહીશ, હવે કોઈને હેરાન નથી કરવા. ત્યાં જઈને ગોઠવાઈ ગયો. સાંભળતા તો અહીંયા તો કોઈને ખબર પડે કે 5 મિનિટ પછી મોત છે, ત્યારે જે હાર્ટ એટેકથી મોત આવે. તમારી હોશ ને જાગૃતિ, હા હું ચાલો તૈયાર છું. એક વ્યક્તિ આવું કર્યું હતું, એને ખબર પડી મોત આવવાનું છે, નજીક છે, તો બધા લોકોએ તૈયારી કરીને રાખી દીધી. એણે બધા લોકોને કહી દીધું મારા મર્યા પછી કોઈ નવરાવતા નહીં, નાઈને જ બેઠો છું, અત્યારે જ નાઈ લીધું છે. પછી પાછળથી માથાકૂટ ક્યાં કરવાની તમારે? અને કપડાં બદલાવતા નહીં કે મેં પહેરી જ લીધા નવા, પહેલેથી જ પહેરીને બેઠો છે, નાઈ ધોઈને કપડાં પહેરી. મરી ગયો, શમશાને લઈ ગયા, શમશાને લઈ ગયા અને ત્યાં અગ્નિ સંસ્કાર વિધિ ચાલતી હતી. થોડીક વારમાં તો ફટાકડા ફૂટ્યા, કારણ કે મર્યો એની પેલા ખિસ્સામાં ફટાકડા લઈને અંદર ગયો હતો. આખી બધા લોકો હસવા લાગ્યા કે આખી જિંદગી આને બધાને હસાવ્યા કે મરતા મરતા હસાવતો ગયો. કે જો આખી દુનિયા અત્યારે એટલી દુઃખથી ભરેલી છે ને, એટલે પ્રેમ ને વાત્સલ્ય મરતો જાય છે. ઈર્ષા ઘૃણા આ કેમ ઊભા થાય છે? ઈર્ષા કેમ ઊભી થાય છે? ઈર્ષા એટલે ઊભી થાય છે કારણ કે માણસ જે છે ને દુઃખી છે. આ બહુ સમજવા જેવું છે, સૂક્ષ્મ સ્વરૂપ છે. કારણ કે તમે તમારા અંદર દ્વેષ છે, પ્રેમ નથી, પ્રેમ નથી, પ્રેમ નથી, તમારામાં પ્રેમ નથી, તમારામાં પ્રેમ નથી, તમારામાં પ્રેમ નથી, પ્રેમ વાત્સલ્ય, વાત્સલ્ય કેમ રહ્યું નહીં? કારણ કે તમે બધા દુઃખી છે, અને દુઃખીને તમે પ્રેમ નહીં કરો. કોઈ વ્યક્તિ કોઈ જાણી જોઈને પ્રેમ કરે, દુઃખી માણસને પ્રેમ કરે? આ દુનિયામાં જેને પણ મળીએ છે કે બધા જ એવા દુઃખી છે કે કોઈને પ્રેમ કરવાનું મન ન થાય એને, એટલે વાત્સલ્ય મરતું જાય છે અહીંયાથી, કે માણસ એટલો દુઃખી થતો જાય છે દિવસે દિવસે.
પર્યાયમાં જે દુઃખ છે એ દુઃખને દૂર કરવા ઉપરનું એનું જોર જોર નથી. જોર દ્રવ્યનું છે, દ્રવ્યના જોરે જે છે. દ્રવ્યના જોરે આ પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય છે. દ્રવ્યના જોરે નિર્મળતા પ્રગટ થાય છે, એ દૂરી થોડી પણ અંદરમાં ન હોય. જ્યાં આખી એવી રીતે ગુરુની બાજુમાં બેઠા છો, ગુરુને મળ્યા નથી, આ મળવાનો ભાવ બહુ ઊંડો છે. દીપકની જ્યોતિ જેમ પ્રગટેલી હોય અને પ્રગટેલી જ્યોતિમાં એની સાથે આમ બીજો દીવો જ્યારે આમ સ્પર્શે છે, એ બીજો દીવો જ્યારે સ્પર્શે છે, થોડી પણ દૂરી રહી ગઈ તો આ નહીં પ્રગટ થાય. આમ અડ્યો કે હવે પ્રગટ થયો. ગુરુથી થોડી પણ જો તમારી દૂરી રહી ગઈ ને, અનુભૂતિ ન થાય. એક વ્યક્તિ તો જીવનમાં એવા રાખો કે જેની સામે તમે સત્ય આખે આખા જેવા છો એવા વ્યક્ત થઈ શકો કે હું આવો છું. આમ તો બધા જીવોની સાથે આવું થવું જોઈએ, પણ શરૂઆત એકથી થાય, પહેલાથી શરૂઆત થાય. એ જેનાથી શરૂઆત થાય છે એનું નામ ગુરુ છે. આવું છે સ્વરૂપ એનું, આ ગુરુનું સ્વરૂપ આવું છે. એ ગુરુ સાથે જો તમે માયા કરો ને કપટ કરો, તો હવે તમે દુનિયામાં કોની સાથે શું નહીં કરો. મોક્ષ તો બહુ દૂરની વાત છે, નરકમાં જગ્યા ન મળે. એટલા માટે કીધું, આ સાધારણ વ્યક્તિ સાથે. યશોધર મુનિ છે ને, એ યશોધર મુનિએ બીજા કોઈના ગળામાં સાપ નાખ્યો તો નરકનો બંધ ન પડ્યો. યશોધર મુનિના ગળામાં શ્રેણિક રાજાએ સાપ નાખ્યો, એ બીજા કોઈના ગળામાં નાખ્યો તો ન થતા. એ કોની સાથે તમે આ વ્યવહાર કર્યો છે એ બહુ મહત્વનું છે. તમે એક સાધારણ વ્યક્તિને તમે એક લાફો મારો, હે, તમે સાધારણ વ્યક્તિને લાફો મારો ને તમે પ્રાઇમ મિનિસ્ટરને લાફો મારો, બેમાં એક સરખી સજા નહીં મળે. નાથુરામ ગોડસેએ ગાંધીજીને ગોળી મારી અને બીજા કોઈને ગોળી મારી હોત તો કાંઈ એને આવી ફાંસીની સજા ન થાત. કોની સાથે તમે વર્તો છો એ, અને એની સાથે કે જે ગુરુ તમારો દીવો પ્રગટાવવા આવ્યા, તમે એનું ઘર જ બાળી નાખો છો. જે તમારા ઘરે તમારો દીવો પ્રગટાવવા આવ્યા હતા, તમે એનું ઘર બાળ્યું, એનું દિલ દુખાવ્યું. એટલા માટે સમ્યક દર્શન ને મોક્ષનો આજનો દિવસ છે ને, આ એટલા માટે કહું છું. અવસર છે એનો લાભ લેજો મારા ભગવાન. આ જે શિબિર છે ને, આ શિબિર એ યાદગાર શિબિર થઈ ગઈ. હવે હું તો ન ભૂલું આ જીવનમાં, તો આ શિબિરને ન ભૂલું. બહુ ઊંડા રહસ્ય છે. આખું જગત છે ને, આખું જગત જ્યાં દેખો ત્યાં બસ આ ગુરુ, આ ગુરુ, આ ગુરુ, આ ગુરુ. કારણ કે ગુરુ એ નથી જે બીજાને શીખવાડે છે, ગુરુ એ છે જેનાથી બીજો શીખી લે છે. આ સમજો, બીજાને શીખવાડે એ ગુરુ નહીં, જેનાથી બીજાએ શીખી લીધું હવે એ બની ગયો ગુરુ. એટલે બીમારી અમારી ગુરુ છે. કૃપાળુ દેવનો આ ભાવ તમને ખબર છે, બીમારી અમારી ગુરુ છે. કારણ કે ગુરુ જે અમને કહે છે કે આ શરીર તારું નથી, બીમારી આવીને અમને એ પાઠ શીખવાડે છે કે શરીર તારું નથી. તો બીમારીએ જે છે ગુરુનું કામ કર્યું, આ ગુરુનું કામ કર્યું કે શીખવાડ્યું. અને ગુરુએ તો ખાલી મોઢેથી કીધું, તો આને પ્રેક્ટિકલ કરીને શીખવાડ્યું કે લે આ તારું નથી, જો તારું શું ચાલે છે ચલાવ લે. આમાં બીમારી ગુરુ બની ગઈ.
અને ગુરુ આપણા ઘરે આવે તો આપણે ગુરુને આવકાર આપીએ છીએ, એમને ભગાડતા નથી. પધારો, આવકાર આપીએ છીએ ગુરુને, અને બીમારી અમારી ગુરુ છે એટલે અમે બીમારીને ભગાડતા નથી, એટલે અમે દવા લેતા નથી. આવી જાઓ. આ તો એમ નથી દવા લઈ લે તો પાછા એક જ્ઞાની ન કહેવાય, એ તમને કહી દઉં પાછું, નહીં તો પાછા કેટલાય પાછા જેની પણ પાસે દવા જોઈ લીધી બસ અજ્ઞાનીનો સિક્કો મારી દેશે, એમ નથી. પણ આનો ભાવ બહુ ઊંડો છે, એટલે જેની પાસેથી શીખવા મળી ગયો અમે તો એને ગુરુ જાણી લીધા. કેટલાય લોકો મને પૂછે અત્યારે આજે તમારા પ્રત્યક્ષ ગુરુ કોણ તમે, એમ નો ભાવ મારો સમજજો. આ મારી સામે બેઠા છે ને આજ તે, મારા દીપકો જે છે એ જ મારા ગુરુ છે, કારણ કે એમના થકી મને ઘણું જીવનમાં શીખવા મળી જાય છે. જેના થકી મને મળી ગયું એને મેં ગુરુ જાણી લીધા. આમાં ઓલે પૂજા ભક્તિ વાળા ગુરુની વાત નહીં કરી કે પછી એની આરતી ઉતારીશ ને એની પૂજા કરીશ અષ્ટદ્રવ્યથી, ને એની વાત નથી. એમ કે પાઠ શીખવા મળી ગયો જ્યાંથી, એટલે હું ગ્રાહક બનીને બહાર નીકળું છું, વેપારી બની નહીં, ગ્રાહક બનીને જ્યાંથી મળે ત્યાંથી લઉં શીખું છું. મોટાભાગના શિક્ષક હોય ને, શિક્ષક હો શિક્ષક, મોટાભાગના શિક્ષકને તમે જોયા હશે મોટી ઉંમરે પછી ને ગાંડા થઈ જાય. મોટાભાગે શિક્ષક હોય ને પછી આગળની ઉંમર થાય ને પછી એમ એનું મગજ થોડું એવું થઈ જાય. આવું કેમ થાય? કારણ કે શિક્ષક છે ને, એટલે શિક્ષક થઈ ગયા એટલે માનવાનું ચાલુ કરી દીધું, હું શિક્ષક છું મારે શીખવાની જરૂર નથી. અને માણસ ત્યારથી જ ગાંડો થવાનો શરૂ થઈ જાય છે જ્યારથી એમ માની લે છે મારે હવે શીખવાની જરૂર નથી, ત્યારથી એ પાગલ થવાનું ચાલુ થઈ જાય છે. અહીંયા તો ક્ષણે ક્ષણે જાગૃતિ કે હું શીખું છું, મને બધેથી શીખવા મળે છે, એક એક અનુભવથી બોધ લઈને શીખ લઉં છું, અને દ્રઢતા આવે છે કે આ જે સ્વરૂપ, એ સ્વરૂપ જે મેં જાણ્યું છે, આ સ્વરૂપમાં દ્રઢતા આવે છે કે આમ જ છે. જો આ ઘટિત થયું, આમ જ છે સંસાર, આવો છે. આશ્ચર્ય ન થાય, દુઃખ ન થાય, આનંદ પ્રગટ થાય કે જે સ્વરૂપ ને મેં અનાદિથી નતું જાણ્યું એ સ્વરૂપને મેં જાણી લીધું, અને જાણી લીધું હોય તો પણ જાણેલામાં દ્રઢતા આવી, એમાં આશ્ચર્ય નથી થતું. મનની વાત ગુરુ સિવાય કોઈને કરીશ નહીં. હું મારા દીપકો માટેના 142 બોધ તૈયાર કર્યા છે. 142 બોધ છે, 142 બોધમાં આ એક બોધ છે. મનની વાત ગુરુ સિવાય કોઈની સામે કરીશ નહીં, એના બહુ ઊંડા રહસ્ય છે. એક જ એ તને સમજી શકશે, તારી દશા કઈ છે, તારી સ્થિતિ કઈ છે, તારા સંજોગ કેવા છે. એટલે આપણે એમ કહીએ ને કે એની સામે તમે ડૉક્ટરની સામે ક્યારે ખોટું ન બોલો, બતાવી દો કે ક્યાં દુખાવો થાય છે, શું થાય છે, બધું બતાવો. સદગુરુ જે છે, સદગુરુ એ સદગુરુ ડૉક્ટર નથી, વૈદ છે ને, વૈદ છે સદગુરુ, વૈદ સુજાણ. ડૉક્ટર ને વૈદમાં ફરક છે. વૈદ છે આમ નાડી આમ ચેક કરી નાડીથી જ ખબર પડે, આમ કે બોલો તમારે આમ કર્યું હતું, તમે આવું ખાધું હતું, તમે આમ કર્યું હતું, તમને આ બીમારી થઈ છે, અને આની ઉપાય પણ આ છે, બધું બતાવે નાડીથી. અને ડોક્ટર પહેલા જ પૂછે શું ખાધું હતું, એ પહેલા પૂછશે શું ખાધું હતું, આમ કર્યું શું, બધું પૂછશે. પછી કહે છે આટલા ટેસ્ટ કરાવો, અને રિપોર્ટ આવશે પછી કઈ શું થયું છે. આ ડોક્ટર અત્યારે ડોક્ટરો છે ને, ડોક્ટર ઉછળી જાય જો પાછા.
ડોક્ટર માન્યા હોય એ ઉછળે, જે ડોક્ટર ના માને એને પછી વાંધો નથી. આ વૈદ જે સદગુરુ છે એ વૈદ છે, સદગુરુ વૈદ સુજાણ, સદગુરુ એ વૈદ છે, ભગવાન એ વૈદ છે, એ આમ છે ને. હવે બધું જ કહીશું તો કઈ નહીં. આંધળાની દુનિયાની વચ્ચે આંખ વાળાએ બહુ સાવધાનીથી રહેવું પડે છે. જ્યાં આંધળા વધારે હોય ત્યારે આંખવાળાએ સાવધાની બહુ રાખવી પડે છે. એનું કારણ છે, આંધળા બધા, જો તમે આંખવાળા છો, સામાવાળો એ આંખવાળો છે, તો 50% જવાબદારી તો એને સંભાળી લીધી. રસ્તામાં તમે ચાલતા ચાલતા જાઓ છો તો તમે નહીં જોતો, કદાચ એ જોઈ લેશે. પણ સામાવાળો આંધળો છે તો 100% જવાબદારી તમારી થઈ ગઈ. એટલે આંધળાની વચ્ચે આંખવાળાએ વધારે સાવધાનીથી રહેવું પડે છે. અને એમાંય પાછા કોઈક આંધળા ગોગલ્સ પહેરીને ચાલે છે, એટલે દેખાડે જ નહીં કે આંધળા છીએ. થોડાક શાસ્ત્રો ભણી લીધા હોય એટલે આમ ગોગલ્સ લગાવી લીધા, એટલે આમ લાગે કે વાહ એ આંધળા છે એવું દેખાય જ નહીં. પણ જ્ઞાનીની જે તૃતીય નેત્ર નેત્ર છે એ ગોગલ્સની પાછળ આંધળો છે એ જોઈ લે છે. એ દ્રષ્ટિ જ્ઞાનીની એટલે સુધી પહોંચી જાય છે. એમ છે આંધળા, આંધળાની વચ્ચે છે આ દશા એવી છે. મને એક ઘટના સ્મરણમાં આવે છે. એક આંધળો હતો ને, કોઈને ત્યાં મહેમાન બનીને રોકાણો હતો. પછી જ્યાં જવાનો ટાઈમ થયો, રાતનો, રાત થઈ ગઈ હતી, આવી રાતનો ટાઈમ હતો, તો જેના ઘરે મહેમાન બનીને રોકાયા હતા એને કીધું કે અત્યારે તમે ક્યાં જાઓ છો, સવારે જજો. તે કે ના, મારે જવું જરૂરી છે, રાત્રે જાઓ સવારે જાઓ, મારા માટે બધું સરખું જ છે. કે તો આ મકાનના માલિકે શું કર્યું, એક દીવો લીધો, દીવો પ્રગટાઈને એમને આપ્યો, એટલે લે દીવો લેતા જાઓ. તો કે મારી સાથે મજાક કરો તમે, તમને ખબર તો છે કે મને દેખાતું નથી, આ દીવો શું કામ આપો છો. દેખે તમારા માટે નથી, સામેથી કોઈ આવતું હોય એના માટે છે કે તમે રસ્તા પરથી જઈ રહ્યા છો, ખબર પડે ને બીજાને. અને થોડાક હજી આગળ ગયા હતા, ટકરાઈ ગયા કોઈની સાથે, તરત જ ટકરાતા કે પૂછ્યું કે અરે ભાઈ, કે તમને દેખાતું નથી, તમે શું મારી જેવા આંધળા છો. સામાવાળાએ કીધું કે ભાઈ, હું તમારી જેવો આંધળો નથી, પણ તમારો દીવો ક્યારનો ઓલવાઈ ગયો છે તમને એ ખબર નથી, આંધળા છો ને એટલે ગુરુ તમને એ બતાવે છે કે તમે આંધળા છો અને તમારો દીવો ઓલવાઈ ગયો છે. ગુરુનો રોલ બહુ મહત્વનો છે. ઝટકા લાગે કે આંધળો કીધો, આંધળો સાંભળવું ગમે નહીં, પ્રજ્ઞા ચક્ષુકો તો ગમે. અહંકાર એટલો, અહંકારથી ભરીને બેઠો છે ને, અને એટલા માટે જ ખાલી રહી જાય છે. ગુરુના આશીર્વાદ એ બધા ઉપર વરસે છે, ગુરુની વાણી બધા ઉપર વરસે છે. કરુણાના વાદળાઓ જ્યારે વરસે છે ત્યારે વાણી થકી વરસે છે, અને બધા માટે. એટલે તો વરસાદ પહાડ ઉપર પડે છે ને વરસાદ તળાવ ઉપર પડે છે, તળાવ ભરાય છે ને પહાડ ખાલી રહી જાય છે, પહાડ નથી ભરાતા. તમે અહંકારથી ભરીને અહીંયા બેઠા હો ને એ ચિત્તે તમે નહીં ભરાવ. તમે પહેલા પહાડ પોતાનાથી જ એટલા ભરેલા છે, એમાં વધારે શું ભરાય. જે ખાલી થઈને બેઠો ને એ ભરાય છે. આ પરમાત્મા ખાલી થઈને બેઠા છો, વિનયવાન પૂર્વક બેઠા છો, ખાલી થઈને બેઠો છે, એવી આ દશા છે. બહુ જ અત્યંત ન્યારું સ્વરૂપ છે. રાગનો જે વિકલ્પ છે, આ રાગનો વિકલ્પ, એ રાગનો વિકલ્પ જે છે એ પુદગલનું પરિણામ છે, મારું પરિણામ નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એમ કહેતા, આ પુદગલના લક્ષ્ય થયેલો ભાવ છે એ પુદગલના પરિણામ છે, પુદગલના પરિણામ છે એમ નહીં, પુદગલના પરિણામ છે એટલે પુદગલ છે.
એટલે આટલું તમારી શ્રદ્ધા, એટલે એમાં રસ ન રહ્યો, આમ એકત્વ ન થાય કે આ હું નથી એમ. ગુરુ તમને આંગળી આપે છે કે ચાલો, તમે ચાલો પૂર્ણિમાની યાત્રા કરવા તમને લઈ જાઓ. ધન્ય ભાગી છે એ આંગળી પકડીને ચાલી જાય છે, મોટા ભાગના ખંભો કાપી નાખે છે. ગુરુ આંગળી આપે છે ને ખંભો કાપી નાખે છે, ગુરુનો જ. આ કાળના અંદર આવું થાય છે, આ કાળમાં આવું થાય. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એમ કહેતા, અરે રે આમ ક્યાં હતા ને ક્યાં આવી ગયા, એમ કે ક્યાં સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળતા હતા, ક્યાં હતા અને ક્યાં આવી ગયા, અહીંયા અમે ક્યાં આવી ગયા, અમે ક્યાં હતા ને ક્યાં આવી ગયા, અહીંયા એનો ખેદ વર્તે છે. પણ અહીંયા ભવ્ય જીવોના ભાગ્ય એવા હતા કે અહીંયા આવવાનું થયું, એના કાનમાં વાણી પડવાની હતી. એક દશા એવી આવશે, આવશે, જરૂર આવશે. ચૈતન્ય ચાંદની પૂર્ણિમા એ આવશે. પછી ત્યારે તમારે એક જ ધ્યેય, કેવું ધ્યેય રહ્યું કે હવે બસ આત્માની સાધના જ કરવી છે, આત્માની સાધના જ કરવી છે, આત્માની. કેટલા લોકો આ તમે તૈયાર થઈ રહ્યા છો ને, આમનામ તૈયાર નથી થતા હો, આ બધાની પાછળના સિક્રેટ છે. આજે જ આ શિબિર પહેલાં જ તે સત્સંગમાં કોઈએ કહ્યું ને કે હું 6 મહિના બેસવા તૈયાર છું. કોઈએ કીધું હું 6 મહિના ક્યાં બેસીએ, ચાલો હું 6 મહિના સમય આપવા તૈયાર છું. 6 મહિનાનો કાળ કીધો ને, ગેરંટી આપી સમ્યક દર્શન થશે. આ તમે આમનામ નથી કહેતા 6 મહિના બેસવા તૈયાર છો, આગળ જતા સમ્યક દર્શન થવાનું છે એટલે આ ભાવ આવે છે. નહીં તો આ ભાવે કેમ આવે આવી તૈયારીનો? દુનિયામાં તો હજારો લોકો છે, કેટલાયને મેં કીધું, કેટલાય સાંભળીને જતા રહે છે. જેને ભાવ પણ આવો આવ્યો છે, ભાવ પણ આવ્યો છે, ધન્ય ભાગી છો. ભગવાન નિકટ કાળમાં થશે, 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 હવે બહુ દૂર નથી. તમને થશે એ વચન છે, તમને થશે. આ જેને ભાવ આવ્યો છે એને ખાલી એક જ ધ્યાન રાખજો તમે. એક રસ્તે ચાલજો, એક રસ્તે ચાલજો. એક રસ્તે ચાલે છે, પહાડના શિખરે પહોંચે છે. રસ્તામાં 2 ફાટા હશે, જમણે અને ડાબે. આમ આમ નહીં જાતા. અને ભીડને દેખીને સત્યનો નિર્ણય નહીં કરતા કે અહીંયા 5 જણા બેઠા છે ને આ ગુરુ પાસે 50 બેઠા છે ને અહીંયા 5000 બેઠા છે, એ સાચા. મૂરખના સરદારો સુધરો હવે. સંખ્યા જે છે એનાથી સત્યનો નિર્ણય નથી થતો, નહીં તો માંસાહારીની સંખ્યા વધારે છે શાકાહારી કરતા, તો માંસાહારી સાચા થઈ ગયા. સત્યનો નિર્ણય જે છે સંખ્યાથી થોડો થાય છે. આ તો એકલાનો માર્ગ છે, કોઈક વીરલા આંગળીના વેઢાય ત્યાં વધારે પડે છે. કોઈકના અંદર આવું સાહસ જાગે છે, એમાં તમે છો, નહીં તો તમે અહીંયા ન બેઠા હોત. અધિક તો શું કહેવું મારે હવે તમને બધાને, પણ આપ ચૈતન્ય પરમાત્મા હવે 6 મહિનાય દૂર નથી હો, સમ્યક દર્શન દૂર નથી, તો એ 6 મહિનાય દૂર નથી. એવો દિવસ આવશે નિકટ કાળમાં, એ દિવસ આવશે 6 મહિનાનો. પછી જેમ તમે કીધું, થોડી સુવિધા સાથે તમારે 6 મહિના જોતા છે, કોઈકને કે ઘરે બેઠા કરસ્પોન્ડન્સ, એ 6 મહિના પણ મળશે.
એમાં વાંધો નથી, ઓનલાઈન વાંધો નથી, કોઈ વાંધો નથી. પણ એટલું ખાલી કહું કે પ્રત્યક્ષની મજા કંઈક અલગ છે, એનો આનંદ છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાની શિબિર નું નામ છે આ શિબિરનું, બાકી એ નામમાં કંઈ નથી. ચૈતન્ય ચાંદની પૂર્ણિમા ને અજ્ઞાનની અમાસ છે. એ ચૈતન્ય ચાંદની પૂર્ણિમા જ્યાં પ્રગટ થઈ એટલે કે પર્યાયમાં એ અનુભવમાં આવી કે આ અજ્ઞાનની અમાસ રહેતી જ નથી, ને આ પૂર્ણિમા એવી છે કે જગતમાં જે પૂર્ણિમા છે, પૂર્ણિમા અમાસ રૂપે પલટાય, પૂર્ણિમાથી અમાસ થઈ જાય, અમાસથી પૂનમ થઈ જાય, પૂનમથી અમાસ થાય. આ પૂર્ણિમા એવી છે કે ક્યારે અમાસ થતી નથી એટલે જ્ઞાન ક્યારે રાગ રૂપે થતું નથી, અને અમાસ ક્યારે પૂનમ થતી નથી એટલે રાગ ક્યારે જ્ઞાન રૂપે પરિણમતું નથી. અમાસ અમાસ રહે છે અને પૂર્ણિમા પૂર્ણિમા રહે છે, અને એટલું થાય છે કે પૂર્ણિમાના આશ્રયે અમાસ મટી જાય છે. બસ આવી ચૈતન્ય પૂર્ણિમાના આશ્રયે અજ્ઞાનની અમાસ મટે એવી હું પરમ કૃપાળુ દેવને, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીને, કહાન રાજને, મારા આત્માની મુક્તિ માટે ને આપ સમસ્ત પરમાત્માની મુક્તિ માટે પ્રાર્થના કરું છું, મંગળ ભાવના ભાવું છું. આપ સમસ્ત પરમાત્મા અહીંયા પધાર્યા, વિનયવાન થઈને બેઠા, આદરભાવપૂર્વક બેઠા, એકાગ્રતાપૂર્વક સાંભળ્યું અને મને સત્સંગનો આ પરમાત્માએ અવસર આપ્યો એ બદલ હું અત્યંત અનુગ્રહિત છું અને આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો.